રાજ્યમાં વ્યાજખોરો બેફામ બનીને ત્રાસ ગુજારતા હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી છે, ત્યારે આ મુદ્દે હવે પોલીસ દ્વારા છે તે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે અને સરકાર પણ એક્શન મોડમાં દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે નવસારીમાં ભાજપના જ નગરસેવક વ્યાજખોર નીકળ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ભાજપની ગુજરાત સરકારની નાણાં ધીરનાર પ્રવૃત્તિ હેઠળ પગલાં ભરવાની નીતિમાં નવસારીના વિજલપોરના ભાજપી નગરસેવક અને નવસારી વિજલપોર નગરપાલિકાના બાંધકામ ચેરમેન સંડોવાયા છે। ભાજપી નગરસેવક અને તેના ભાઈએ ગીરવે મૂકેલા સોનાના દાગીના છોડાવવા માટે 2.5% મુજબ વ્યાજ માંગતા મહિલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી મુજબ વિજલપોરમાં રહેતી મહિલાએ શું આરોપ લગાવ્યા છે તે સૌથી પહેલા સાંભળો। ઘટનામાં એ પ્રમાણે હતું કે મારે મારું સોનું હતું, પૈસાની તકલીફ પડેલી હતી, એટલે અમે જગદીશ મોદીને કિરણ મોદી પાસે વ્યાજે મૂકેલું હતું, જે એટલે મીન્સ આખો નહીં, થોડું ટુકડે ટુકડે કરીને 2018ની વાત છે, ડિસેમ્બર મહિનો, થોડાક લીધા એણે આપ્યા, આમ તેમ વેપાર ચાલ્યા કર્યો। પછી ધંધામાં થોડીક મંદી આવી ગઈ, કોરોના કાળ આવી ગયો, બધા જાણતા છે આપણે બધા, તો એમણે ચલાવી લીધું અમને, એમ કે ચાલો આપણી પાસે જ્યાં સગવડ થશે એટલે આપણે એમની પાસે જઈશું ને રજૂઆત આપણી વસ્તુ માંગીશું। વચ્ચે વચ્ચે જેમ આવતું તેમ છોડાવતા, પાછો પેલું કરતા, બધું જ ચાલતું હતું। પછી તો એણે એકદમ જ ટકા વાળી વધારી દીધી। એક દિવસ અમે એમને 6 મહિના પહેલાં મળવા ગયા બંને જણા, તો એમણે એમ કીધું કે આમાં કોઈ વસ્તુ, આમાં કોઈ રીતે તમારો કોઈ હિસાબ નીકળતો નથી, તમારું વસ્તુનું કંઈ આઈ મીન્સ નામો નિશામાં નહીં બતાવતા હતા કે તમારું એમ કે બધું પતી ગયું વ્યાજમાં ને વ્યાજમાં, કે કેવી રીતે, તો એણે મારું 49 લાખનું સોનું, તેનું વ્યાજ ગયું એક રકમ લખેલી છે 1,19,00,000 રૂપિયા, તો હવે એ 2.5% પ્રમાણે એ પ્રમાણે ખોટું છે, 1% પ્રમાણે હોય તો હું આપવા તૈયાર છું એમ। ગઈકાલે મેં સાહેબને રજૂઆત કરી કે સાહેબ એક ચાન્સ આપો એમને, કે ચાલો કંઈ નહીં, હવે આપણે માણસાઈ રીતે કોઈનું પેલું નહીં કરવાનું। એ ભાઈ તરત જ આવીને એમ કહી દીધું એક જ સેકન્ડમાં કે હું આ બેનને ઓળખતો નથી, એટલે પછી મારે આ કાર્યવાહી કરવી પડે। આ સમગ્ર મામલે મહિલાએ જગદીશ મોદી અને કિરણ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે। સૌપ્રથમ તો છેલ્લા 13 વર્ષથી લગભગ 2010થી હું આ ધંધા સાથે સંકળાયેલો છું। સરકારના નિયમ પ્રમાણે દીર્ઘાનો લાયસન્સ લઈને હું ધંધો કરી રહ્યો છું। છેલ્લા 13 વર્ષમાં આવી કોઈ ઘટના ઘટી નથી, પરંતુ જે પણ કોઈ કેસ કર્યો છે એ કેસનો હવે કાયદેસર રીતે જે કોઈ રીતે જવાબ અપાતો હશે એ રીતે આપીશું, અને મને લાગે છે ત્યાં સુધી રાજકીય રીતે આ મને એવું લાગે છે કે રાજકીય કિન્નાખોરી રાખીને કેસ કરવામાં આવે છે, બાકી મારે એના જોડે કોઈ લેવડ દેવડ નથી, બરાબર, એટલે આમાં જે કોઈ હશે એ કાયદેસર અમે પણ અમારા વકીલ દ્વારા એનો જવાબ આપીશું। વાંધો છે કે એમની પાસે કાગળ પણ છે જેમાં લખાણ કર્યા છે કે આટલા રૂપિયા લીધા હતા, આટલા રૂપિયા આપવાના છે એ પ્રમાણે? મારા ધ્યાન મુજબ એવું કોઈ લખાણ અમારું થયું નથી, પરંતુ એ કહે છે તો એ કોર્ટમાં રજૂ થશે અને કોર્ટમાં અમે પણ એનો જવાબ વકીલ થ્રુ આપીશું। ગઈકાલ તારીખ 10/1/2023 રોજ રાતે 8:00 વાગે એક મહિલા ફરિયાદી શ્રી વિજલપુર પોલીસ સ્ટેશનમાં આવીને ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011ની કલમ 40 અને 42D મુજબ આરોપીઓ વરસ જ્વેલર્સના માલિક જગદીશભાઈ કરશનભાઈ મોદી અને બીજા એમના ભાઈ કિરણભાઈ કરશનભાઈ મોદીના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી। એ ફરિયાદની હકીકત એવી છે કે જે આ ફરિયાદી શ્રી છે તેમને 7/12/2018 રોજ એમને પૈસાની જરૂરત પડતા એમણે પોતાની પાસે રહેલ સોનાની વસ્તુઓ એમને ત્યાં ગીરવે મૂકેલ હતી 1% વ્યાજે। હવે એ ધીરે ધીરે એમને પૈસાની જેમ જરૂરત પડે તો એમની પાસે જે બીજું સોનું હતું એ પણ એ લોકો એમની પાસે ગીરવે મૂકતા ગયા હતા 1%ના વ્યાજ પ્રમાણે, એટલે ટોટલ 49 લાખ રૂપિયા જેટલા એમણે ઉપાડેલા હતા। જ્યારે 23/6/2022 રોજ આ ફરિયાદી શ્રી તથા તેમના પતિ જ્યારે આ વ્રત જ્વેલર્સના માલિકો પાસે પોતાનું સોનું લેવા માટે ગયેલ ત્યારે તેમણે જણાવેલ કે ભાઈ આ પ્રમાણે નહીં પણ તમારે 1% પ્રમાણે 2.5% પ્રમાણે વ્યાજ આપવું પડશે, એટલે જે 1% પ્રમાણેનું 49 લાખ અને 2.5% પ્રમાણેનું 70 લાખ વ્યાજ, એમ ટોટલ કુલ 1,19,00,000 રૂપિયા તમારે આપશો તો તમારું સોનું અમે આપીશું, એમ કરીને એમણે સોનું પરત કરેલ નહીં।
જે બાબતે આ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એમની જો ડાયરી તપાસ દરમિયાન એમની પાસે કોઈ ડાયરી મળી આવશે એમાં પણ જો આ મહિલા ફરિયાદી સ્ત્રી છે એમના સાથે જેવું થયું છે એવું જો એમના જોડે પણ વ્યાજ બાબતે થયું હશે તો એમના વિરુદ્ધમાં પણ જે લોકો છે એમને બોલાવીને પોલીસ એમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે આજે વ્યાજખોરોના હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યવાહીઓ થઈ રહી છે. એમાં અમુક લોકો જે નિર્દોષ લોકો હોય છે વ્યાજ ન ભરી શકવાને કારણે આત્મહત્યા અને બીજા પગલાઓ પરિવાર સાથે ભરતા હોય છે એ બાબતે જાગૃતિ લાવવા માટે ગુજરાત સરકાર તરફથી તમામને જણાવવામાં આવેલ છે. જે બાબતે આવતીકાલ તારીખ 12/1/2023 રોજ જે નવસારી ટાઉન, વિજલપુર, નવસારી રૂરલ, મરોલી અને જલારપુર જે પોલીસ સ્ટેશનના રહેવાસીઓ છે એમાં એક એમના મટિયા પાટીદાર સમાજની વાડીમાં 11:00 લોક દરબાર રાખવામાં આવનાર છે. તેમજ 16:00 શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદારની વાડીમાં ચીખલી, બિલીમોરા, ગણદેવી, મરોલી, વાસદા, ખેરગામના લોકોમાં જનજાગૃતિ આવ્યા વ્યાજખોરો બાબતે એનો એક લોક દરબાર મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ નવસારી તરફથી રાખવામાં આવેલ છે. સરકારે વ્યાજખોરો વિરુદ્ધ લગામ કસવા એક્શન તો શરૂ કરી છે, ત્યારે હવે નવસારીમાં ભાજપના જ નગરસેવક આ મામલે સંડોવાતા શું કાર્યવાહી આગળ થાય છે તે જોવું રહેશે. નવસારીથી રોનક જાનીનો અહેવાલ ગુજરાત તક. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક.